मै महाराजनी विजय <coughs> आवी अक्षरधाम थी अवनीमा जे देह धारे रया सुख अपार भक्त जनने दीले धरी ने दया <coughs> कीदाचारु चरित्र गान करवा जेने करुणा करी वंदू मंगलमूर्ती उर धरी सर्वोपरि श्री हरी જેની સાધુ સુવાસ્યા જ જગમા સીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સુધા તો જરે એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌ સજાનંદ સ્વામી મહારાજ બીજે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 આજે શુભ અને મહામંગલકારી દિવસ છે ભારતીય સનાતન સંસ્કૃતિ સમગ્ર હિન્દુ સમાજ માટે આજે ગૌરવંતો દિવસ છે મહામંગલકારી દિવસ આપણે બધાને ખબર છે કે આજે અયોધ્યાની ધરતી પર ઓરિજિનલ રામ જન્મભૂમિ પર આજે બપોરે સાડા રામ રામલલ્લાની પ્રતિષ્ઠા થશે ઘણા વર્ષોનું આ એક યુદ્ધ હતું કે જ્યાં ભગવાન રામ પ્રટ્યા ત્યાં ભગવાન રામની મૂર્તિ કેમ ના આવી શકે ઘણા એમાં ભોગ આપ્યો છે બલિદાન આપ્યું છે આજે બધાને યાદ કરવા પડે ઓગણીસો ને બાણુંની સાલમાં અમે લોકો યોગી શતાબ્દી મહોત્સવ ઉનાળામાં ઉજવાયો અને પછી એ વર્ષે લગભગ ઓક્ટોબર મહિનાની આસપાસ સ્વામીજીએ છપ્પાઈ યાત્રા કાઢેલી તે વખતે છે કાઠમંડુ સુધી ગયેલા નેપાળ બાય બસ બધા જ સંતો સેવકો બહેનો બી હતા એમાં અયોધ્યા પધારેલા સ્વામીજીની સાથે અમે અને એ જ વર્ષે નૃત્ય ગોપાલદાસજી મહારાજ યોગી શતાબ્દી મહોત્સવમાં આવેલા અને એમને આમંત્રણ આપેલું કે અયોધ્યા પધારજો અને એ પછી અયોધ્યા જવાનું થયું તે વખતે તો કોઈ જાતનું એવું ડેવલપમેન્ટ નહોતું પણ બોલાયા બધાને ત્યાં બધાને જમાયડા નૃત્ય ગોપાલદાસજી મહારાજ બધાને છે પછી સભા થઈ ત્યાં નૃત્યગોપાલદાસજીએ કીધું કે લાભ આપજો સ્વામીજી ને સ્વામીજીએ લાભ આપેલો અમે હતા હાજર હું ફિઝિકલી આઈ વોઝ ધેર ડેટ એક્ઝેક્ટ યાદ નથી નાઇન્ટી ટુ ત્યારે સ્વામીજી આશીર્વાદ આપ્યા રીતસર હશે એનું રેકોર્ડિંગ સ્વામીજી ત્યારે બોલ્યા હતા કે આ જન્મભૂમિ તે વખતે હજુ મસ્જિદ હતી બાબરી મસ્જિદ ત્યારે સ્વામીજી આશીર્વાદ આપ્યા કે આ રામ જન્મભૂમિ છે અહીંયા જ રામ પ્રગટ્યા હતા એટલે અહીંયા જ રામ ભગવાન રામની મંદિર બનશે રામ મંદિર બનશે અને ભગવાન રામની પ્રતિષ્ઠા થશે એવું સ્વામીજી બોલ્યા અને બરાબર બે ત્રણ મહિના પછી લગભગ ડિસેમ્બરમાં જ બાબરી મસ્જિદ તૂટી બધા સેવકોએ અને ત્યારથી પછી એક આશાનું કિરણ ઉગ્યું કે હવે વહેલા કે મોડા અહીંયા રામ મંદિર હવે બનશે પણ આપણા માનનીય વડાપ્રધાનના એકદમ મોસ્ટ સક્સેસફુલ નેતૃત્વ હેઠળ એ જન્મભૂમિ મળી મંદિર પણ બંધાઈ ગયું અને આજે સમગ્ર ભારત આજે રામમય થઈ ગયું છે અને આજે રામલલ્લા બિરાજમાન થશે ખુશીનો દિવસ છે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે સ્વામીજી એવા પણ આશીર્વાદ આપ્યા હતા કે ભારત એક ધાર્મિક મહાસત્તા બનશે અને એમાં નરેન્દ્રભાઈ ખૂબ સર્વોપરી નિમિત્ત બની રહ્યા છે પણ ભગવાન રામ એક વિવેકનું સ્વરૂપ હતા વિવેકની મૂર્તિ લૌકિક રીતે સામાજિક રીતે કેવું જીવન જીવવું જોઈએ એનું સંપૂર્ણ માર્ગદર્શન ભગવાન રામે પોતાના જીવન દ્વારા આપ્યું સંપૂર્ણ વિવેક પછી એ પ્રથમ અઢાર હોય કે પ્રથમ સોળ હોય સ્થૂળ વિવેક હોય ઇન્દ્રિયનો વિવેક હોય કે અંતઃકરણનો વિવેક હોય બધા જ પ્રકારના વિવેકનું દર્શન ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કોઈ જગ્યાએ વિવેક ચૂક્યા હોય એવું સાંભળ્યું છે ના જ ચૂકે એમ ભગવાનનું સ્વરૂપ હતું મનુષ્ય દેહધારી હોય ત્યારે ખ્યાલ ના આવે ત્યારે દિવ્યભાવ રાખવો કઠણ પડે અને જો એ વખતે દિવ્યભાવ હોત તો ભગવાન રામને પણ તે વખતે વનવાસ થાત નહીં ચૌદ વર્ષ વનવાસમાં રહ્યા ઘણા બધાના યોગમાં આવ્યા હશે એમ પણ કોઈ જગ્યાએ ભગવાનને બાંધેલી મર્યાદા એનું ઉલ્લંઘન નથી કર્યું કોઈ જગ્યાએ વિવેક ચૂક્યા નથી અયોધ્યામાં પણ કોઈ દિવસ કોઈ સંત હોય કોઈ વડીલ હોય એની એની મર્યાદા ચૂક્યા નથી સંપૂર્ણ વિવેકી જીવન એટલે ભગવાન રામ ભગવાન રામ તો બરાબર છે પણ ભગવાન રામના સંગે કરીને લક્ષ્મણજી પણ એવું અદ્ભુત વિવેકનું દર્શન કરાવેલું ચૌદ વર્ષ રહ્યા સાથે ને સાથે ભાઈ અને ભાભીની સાથે પણ એ સીતા માતા હતા કોઈ દિવસ સીતાજીના ચહેરા પર એમની દ્રષ્ટિ ગઈ કેવું કહેવાય નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ કહેવાય હળાહળ કળિયુગમાં નહીં એ ત્રેતા યુગ હોય કે દ્વાપર હોય કે સત્યયુગ હોય પણ ભેળા રહેવું અને નજર ના જવી જે આપણને પ્રસંગ ખબર છે કે જ્યારે રાવણ સીતાનું અપહરણ ગયો અને પછી ભગવાન રામ ખોડવા નીકળે છે જ્યારે ઘરેણાં મળે છે એ ઘરેણાને પગના નું પૂર કે ઝાંઝર એને લક્ષ્મણજી ઓળખી જાય છે પણ ગળાના કે નાકના કે જે કંઈ ઉપરના એ ઘરેણાંને ઓળખી શકતા નથી કારણ કે રોજ સીતા માતાના ચરણ શરણાવીનમાં નમન કરતા હતા શરણાવીન તરફ નજર જતી હતી આટલું માટે આપણા માટે કેટલો બ્યુટિફુલ મેસેજ તો ભગ ભગવાન રામના સંગે કરીને લક્ષ્મણજી જો આવા થયા તો ભગવાન રામ કેવાશે અને આજે આપણે ત્રીજો ચેપ્ટર સમજીશું બ્રહ્મ વિદ્યાના પાઠનું ત્રીજું ચેપ્ટર છે તારીખ બાવીસ આઠ ઓગણીસો એકાણું સાન ફ્રાન્સિસ્કોમાં અશોકભાઈ લાકડાવાને ત્યાં સ્વામીજી આ વચરામત પર વાત કરેલી વચરામત ગઢા પ્રથમ ને અઢાર આજે રામલલ્લા પ્રતિષ્ઠા થશે સંપૂર્ણ દર્શન થાય ભગવાન રામની અંદર એવું વચરામત ગઢડા પ્રથમ સોળ સ્ટેપિંગ સ્ટોન છે સ્વામીજી ત્યાંથી શરૂઆત સ્ટેપિંગ સ્ટોન પહેલું પગથિયું એટલે આધ્યાત્મિક માર્ગે ચાલવું હોય તો પ્રથમ સોળ એ સ્ટેપિંગ સ્ટોન શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે સ્ટેપિંગ સ્ટોન એટલે એ ના હોય તો પછી આગળ કશું થાય જ નહીં આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે કોઈ પણ સાધકમાં વિવેક આવો એ પહેલી જરૂરિયાત છે વિવેક વગર આધ્યાત્મિકતાનું કન્સ્ટ્રક્શન કે પિલર બને જ નહીં સ્ટેપિંગ સ્ટોન છે જે એ વસરામાં ન સમજે એને કોઈ વચ્રમાં સિદ્ધ ન થાય બે વચ્રમાં છે પ્રથમ સોળ અને પ્રથમ અઢાર એ વસરામાં સમજે તો એની યાત્રા આધ્યાત્મિક માર્ગે શાંતિથી સાનુકૂળ હૃદયથી નિર્વિઘ્ને જલ્દી પૂરી થાય એક તો શાંતિથી એટલે અશાંતિના પ્રકટ જેના જીવનમાં પ્રથમ અઢાર અને પ્રથમનો સોળનો લોપ થઈ જતો હોય એના જીવનમાં અશાંતિ પ્રગટશે કડિયોગ છે નપાસ થવાય સામેજી તો કોઈ દિવસ એવું નહીં કહેતા કે તમે આંખથી નપાસ ન થાવ કાનથી નપાસ ન થાવ જીભથી નપાસ ન થાવ ઇન્દ્રિય અંતઃકરણથી કદાચ નપાસ થવાય પણ એટલી તો અપેક્ષા સામેજી જરૂરથી આપણી પાસે રાખે છે કે નપાસ થવો એટલે તમારે ભજન કરી લેવું અને જો સાધક નપાસ્યા પછી જો ભજન ન કરે સ્વાધ્યાય ન કરે તો એ નપાસ થવાનો પ્રક્રિયા છે બંધ થવાની નથી આમ બ્રહ્મવિદ્યાના પાઠમાં આમ પ્રથમ સોળ એક શરૂઆતમાં પહેલો આસ આવે વિવેક સ્વામીજી પછી આગળ વાત કરે છે શું કીધું એની યાત્રા આધ્યાત્મિક માર્ગે એની યાત્રા શાંતિથી સાનુકૂળ હૃદયથી સાનુકૂળતાથી સહેજે સહેજે જલ્દી પૂરી કરવી છે જલ્દી પૂરી થાય એ માટે પ્રથમ અઢાર અને પ્રથમ સોળ જરૂરી છે એ માટે દુનિયાના કોઈ પણ સાધકે આ વચનામત સમજવું પડે એટલા માટે શાસ્ત્રી મહારાજ આ વચનામતનો ખાતમુહૂર્તનો વત માનતા ખાતમુહૂર્ત એટલે શુભ શરૂઆત થઈ ગઈ શુભ સંકલ્પની શરૂઆત મંદિર થાય જ મકાન થાય જ રામ મંદિરનું પહેલાં ખાતમુહૂર્ત થયું છે આજે હવે પ્રતિષ્ઠા થશે આજે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ ભારતના એ હિન્દુ સનાતન સંસ્કૃતિના પાને આ દિવસ કેટલો યાદગાર છે મને બે દિવસ પહેલાં હું વિચાર ખબર કદાચ હું ખોટો બી હોઉં પણ મને એવો વિચાર આવતો હતો કે ભગવાન રામનો જ્યારે રાજ્યાભિષેક થયો હશે અથવા ભગવાન રામ જ્યારે પ્રગટ્યા હશે અથવા ભગવાન રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યાની ધરતી પર આવ્યા હશે તે વખતે જે આનંદ અને ઉલ્લાસ હશે એના કરતાં વધુ આજે છે આ ખપસ અને તે તો કદાચ અયોધ્યાના આજુબાજુમાં હશે આજે તો સમગ્ર ભારતમાં નહીં વિશ્વ આખાની અંદર બધાને હૈયાની વિશે આનંદ છે એટલે ભગવાન રામ પૃથ્વી પર હતા અને એ દિવસે ભક્તોને જેટલો આનંદ જે દિવસે થયો છે એ બધા કરતાં વિશેષ આનંદ આજે એટલીસ્ટ ભારતમાં તો થઈ રહ્યો છે બધા જ સેલિબ્રેટ કરી રહ્યા છે નોટ ઓનલી ઇન્ડિયા ઓલ ઓવર ધ વર્લ્ડ યુકે હોય અમેરિકા કેનેડા ન્યૂઝીલેન્ડ હોય બધી જગ્યાએ લંડન વંડન બધે જ ખુશ છે બધા બહુ જ ખુશીનો દિવસ છે કરવટ બદલાશે હવે બસ એવું થઈ રહ્યું છે હિન્દુ સંસ્કૃતિ ભાઈ નાખાઈ ગયા હિન્દુ રાષ્ટ્ર થવાનું હવે ઇન્ડિયા હવે હિન્દુ રાષ્ટ્ર સો ટકા થવાનું આ બધી એની સાઈ છે રાઈટ જેમ ચોમાસું શરૂ થાય ને બહુ ગરમી પડી હોય અને એ પછી મીઠો વાયરો આવવા માંડે આકાશમાં કાળા ડિબાંગ વાદળા ઘેરતા હોય માટીની સ્મેલ આવે અને વાયરો આવે એટલે સમજી જાય બધા કે વરસાદ હવે પડવાનો બસ જેમ ચોમાસાની શરૂઆત થાય અને આપણે આમ ખ્યાલ આવી જાય પશુ પક્ષી જેવી પ્રાણી માત્રાને કે હવે પડશે એમ હવે ભારત હિન્દુ રાષ્ટ્ર થશે એનો ખ્યાલ બધાને આજે આવી ગયો ખુશીની વાત છે આ તો જ ભારત અને થવું જોઈએ પણ આજે આપણે આ સમજી રહ્યા છીએ પ્રથમ સોળ અને અઢાર નવતનાથ આપણું દેહ એક મંદિર બને તે માટે ગઢા પ્રથમ સોળ અને અઢારનો વિવેક આપણા જીવનમાં પ્રગટેલો જ્યાં સુધી સ્વામી આ બે વિવેક ના હોય ને ત્યાં સુધી દેહ મંદિર ન બને કારણ કે દેહ નિયમમાં કેવી રીતે વિવેક વિવેક ચૂક્યા મીન્સ કે તમે નિયમ ચૂક્યા પછી તો અંદર ગંદકી ઠલવાય પ્રથમ સોળ અને અઢાર પ્રમાણે ન જીવે ત્યાં સુધી સાધકના આત્માને વિશે ઇન્દ્રિય અંતકરણ દ્વારા ગંદકી અંદર ઠાલવાનો પ્રોગ્રામ બંધ થતો નથી અંદર ઉમેરાય જ આંખ યોગ્ય જુએ ગંદકી ઉમેરાય કાન યોગ્ય સાંભળે જીવ યોગ્ય બોલે આ એક સૂળ વિવેક છે ઇન્દ્રિયનો વિવેક છે અંતઃકરણનો વિવેક એટલે પ્રથમનું પ્રથમ સોળમાં અંતઃકરણનો વિવેક ભગવાન સ્વામિનારાયણે સમજાયો છે પ્રથમ સોળની અંદર મહારાજે અલગ અલગ પાંચ વિવેક કીધા છે આપણે ધીમે ધીમે સમજીશું આજે આપણા ત્રીજા પ્રવચનનો પહેલો દિવસ છે એક વખત છે ને રાજકોટનો એક યુવક સ્વામીજીને મળવા આવ્યો બે વિષય સિવાય બધા વિષયમાં એ ફેલ કાંઈ સ્ટાન્ડર્ડનો હશે મને ખબર નથી પણ એ યુવક બહુ જ વર્ષો પહેલાંનો પ્રસંગ છે બિફોર નાઇન્ટી સેવન કે મેં મારી ડાયરીમાં પ્રસંગ ઓગણીસો સત્તાણું લખેલો એટલે મને યાદ છે એ પહેલાંનો પ્રસંગ બે જ વિસીમાં ફેલ પછી સ્વામીજી પાસે આવ્યો થોડો દુખીય હોય સ્વામીજી જ્યારે સમાચાર આપ્યા કે બે જ વિસીમાં પાછું બાકી બધા ફેલ છે એટલે સ્વામી બહુ હસવા લાગ્યા પછી સ્વામીજી એક લીટી સરસ બોલ્યા કોઈ બી પરિસ્થિતિમાં ભગવાન રાખે આપણું ક્યારે અહિત કરે તો એ તો આવો પ્રસંગ બન્યો એને કેવી રીતે સમજવું કે હિતકારી છે અથવા આમાં અહિત નથી જીવો કેવી રીતે ન મને પછી સ્વામીજી હતા કે બે શરત છે બે વસ્તુ પાકી હોય ને તો ભગવાન ક્યારે આપણું અહિત કરે પહેલું સ્વામી બોલ્યા કે પ્રથમ અઢાર પ્રમાણે જાગ્રતતા જાગ્રત સૌથી વધારે રહેવાનું છે આપણા ઇન્દ્રિયોના આહાર વિહારમાં પછી જાગ્રત રહેવાનું છે પ્રથમ છોડ પ્રમાણે અંતઃકરણના આહાર વિહારમાં આપણું પ્રત્યેક ફિઝિકલી હલનચલન છે ફિઝિકલી કે મેન્ટલી એમાં જાગ્રત રહેવું પડે આપણે જ્યારે વિષયને આધીન થઈએ છીએ વૃત્તિને આધીન થઈ જઈએ ત્યારે વિવેક ચૂકી જવાય અને જે કોટિકલ્પથી જે અજ્ઞાન બેસી ગયેલું છે કે એ વિષયમાં સુખમાં માલ મનાયો છે અને એ પાછો આપણે માલ માનવા બેસીએ છીએ એકચ્યુઅલી નથી પણ હવે અજ્ઞાન એવું પેસી ગયેલું છે અને એ માલ મનાઈ ગયો છે એને લઈને ફરી પાછો એ વિવેક ચૂકી જાય છે અને માલ માનવાનો પ્રયત્ન કરે છે પણ એકચ્યુલી તો જો ખરેખર માલ મનાયેલો હોય તો એના તો એને કેમ એવું થાય છે ખરું કરું છું તો પણ તો એને કેમ સુખ નથી આવતું એમ ટેમ્પરરી જ આવે છે ને જે વસ્તુમાં માલ મનાયેલો હોય અથવા જેમાં ખરેખર સુખ હોય તો એ સુખ જાય નહીં આપણે ભગવાન અને ભગવાન ધારક સંતની શ્રી કે પ્રભુ સ્વામીજીની સ્મૃતિ જ્યારે જ્યારે બી કરીએ છીએ એમાં દુઃખ આવે આવે છે દુઃખ લલ્લાની આજે કોઈ સ્મૃતિ કરશે આજે તો બધાને દર્શન થશે આપણે અહીંયા બેઠા છીએ અમદાવાદની ધરતી પર આપણે લાઈવ દર્શન કરવાનું છે આજે દીપોત્સવી છે આ વર્ષે ભારતમાં આ કેલેન્ડરમાં કેટલી દિવાળી છે બે દિવાળી એકચ્યુઅલી તો ભગવાન અને ભગવાન ધારક સંત મેળેલા આપણે તો અખંડ દીપોત્સવી છે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પણ એ મહિમાના પ્રભાવમાં રહીએ તો દીપોત્સવી છે નહીં તો તો પાછું મનબુદ્ધિના પ્રભાવમાં અહમના પ્રભાવમાં આવી જઈએ તો પાછું દિવાળી દિવસે પણ હોળી પ્રગટે એવું છે પણ આજે દીપોત્સવી કહેવાય ભારતની જનતા માટે તો આજે દિવાળી તો સમગ્ર હિન્દુ સમાજ માટે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આજે દીપોત્સવી તો સો ટકા કહેવાય છે અને આપણે તો ગુરુહરિની બી આજ્ઞા છે આજે સેલિબ્રેટ કરવાનો છે દીવડા પ્રગટાવવાના ભલે ને બપોરના બાર વાગે કહેવાય તો શું વાંધો આખો દિવસ પ્રગટાવવા મીઠાઈ જમવાની આજે રાઈટ રામલલ્લાના લાઈવ દર્શન કરવાના રંગોળી બી પુરાય ઘરની બહાર રામલલ્લા ખાલી અયોધ્યામાં જ પધારે બેઠે એવું નથી આપણે ઘરે આવે ભક્તિ હોય તો ફટાકડા ફોડીને પણ સેલિબ્રેશન આ બધી આજ્ઞા આપણને ગુરુહરિએ કરીશ પણ આજે રામલલ્લા પધાર્યા પધારશે અને દીપોશ્રીનો માહોલ બનશે એવો અખંડ માહોલ જોઈતો હોય તો વચામત પ્રથમ અઢારને સોળ જોશે એટલે એ બ્રહ્મવિદ્યા જેને ભણવી હોય ને એના માટે સ્ટેપિંગ સ્ટોન તો આ જ છે સ્વામીજી પેલા યુવકને કીધું કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન રાખે ભગવાન આપણો હિત ન કરે પણ બે શરત છે પહેલી શરત પ્રથમ અઢાર પ્રમાણે જાગ્રતતા ઇન્દ્રિયનો આહાર પોઝિટિવ અને પછી બીજું પહેલાં પ્રથમ સોળ પ્રમાણે ફલાણા ઢીકણામાં પડવાનું નહીં મીન્સ કે દરેકનો ગુણ લેવાનો કોઈનો અવગુણ લેવાનો ભગવાનના ભક્તમાં સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતાનામાં હોય તેને જાણે અને વિચારીને તે ત્યાગ કરે અને સંતમાં અથવા કોઈ સત્સંગમાં અવગુણ પાસે તેનો ત્યાગ કરે અને તેના જે ગુણ તેનું એમ વિચારવાની નથી ત્યાગ જ કરવાના છે પોતામાં અવગુણ હોય તો વિચારીને ત્યાગ કરવાનો પહેલાં વિચારવાનું ત્યાગ જ કરી દેવાનું ગુણ જ ગ્રહણ કરવાના આ વિવેક છે એટલે ઉચ્ચ આધ્યાત્મિક વાતોમાં પછી આ રહી ના જાય એકચ્યુઅલી પ્રથમ સોળ સિદ્ધ થાય ને તો બધા જ ન સિદ્ધ થઈ જાય એવું જ નામ જ છે પણ પ્રથમ થોડમાં પાંચ વિવેક છે એમાં પહેલો વિવેક આ છે સત અસતનો વિવેકમાં પહેલો વિવેક કયો છે કેટલી મોટી ચેલેન્જ છે કોઈ સામાન્ય જવાબ નથી જેમ પ્રથમ અઢાર પ્રમાણે ઇન્દ્રિયનો આહાર ઓલ ધ ટાઈમ પોઝિટિવ રાખો એ મોટી ચેલેન્જ છે ભગવાનના બળ વગર સાધકની જાગ્રતતા વગર સંત સમાગમ વગર નિત્ય પ્રત્યે કથા વાર્તાનું મનન ચિંતન કર્યા સિવાય આ કળયુગની અંદર પ્રથમ અઢાર પ્રમાણે જીવન જીવવું એ અશક્ય બની શકે છે જો આ વસ્તુ આટલું હોય તો પાછું શક્ય બની શકે છે આજે ઘણો ખરો વર્ગ એવો છે સત્સંગ સમાજમાં કે જે વિવેક ચૂકતા નથી એમ પ્રથમ અઢાર પ્રમાણે બી જીવનારો વર્ગ છે યુવાનો માટે તો કેટલો મોટો ટફ વિષય કહેવાય આ છતાં પણ જીવે છે પણ એક માણસ હોય અથવા અમુક માણસ એવા હોય કે પોતે ના જીવતા એટલે એને એમ લાગે કે જીવાય જ નહીં તો એને ભગવાનની શક્તિનો ભગવાનની તાકાતનો ખ્યાલ નથી અને ભક્તોની ઓળખાણ નથી એને એની પર દ્રષ્ટિ નથી છે એવો સમાજ બધો જ ના હોય થોડો હોય પણ છે બાકી સામે સતયુગની અંદર પણ આ વિવેક ચૂકી જવાતો હતો રાઈટ કળિયુગમાં તો કેટલો અઘરો કહેવાય છતાં પણ જ્યાં સુધી ભગવાન સ્વામી કહેવાય જ્યાં સુધી ધરતી પર સીએ ત્યાં સુધી ધર્મ રહેવાનો બસ અને એ ભગવાન સ્વામીને સંત પરંપરા મૂકી સંત દ્વારા પ્રગટ છે એટલે એ ધર્મ ટકી રહ્યો છે આપણામાંથી એ ધર્મ જાય નહીં અને કદાચ સંજોગોના આધીન કદાચ સમટાઇમ્સ અજાણતા કોઈ પણ નથી જાણે અજાણે કંઈ પણ ફેઇલ થઈ જાય ભાઈ તો આપણે એટલું તો પાકું રાખવું જ પડશે એ દિવસે આપણે સાધ્ય ભજન કરીને બળ માગી લેવું પડશે નહીં તો જય સ્વામિનારાયણ આખી જિંદગી સત્સંગ કરીએ અને જો સાધ્ય ભજન ન કરીએ તો આપણો વિકાસ થવાનો નથી પ્રથમ સોળ પ્રમાણે ફલાણા ઠીકણામાં ન પડવું તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે પ્રથમ અઢાર ને સોળ પાકું હોય તો ગમે તેઓ સામે તો કેવું બરોબર છેલ્લે એવું બોલે છે ગધેડો પરીક્ષા આપે તો બી ફર્સ્ટ ક્લાસ આવે ગધેડો મીન્સ ગધેડા જેવા લક્ષણ હોય જેનામાં કોઈ જાતનો વિવેક જ ના હોય પણ જો એ પ્રથમ સોળ અઢાર પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કરી દે તો એનો બી ફર્સ્ટ ક્લાસ પ્રથમ સોળ અઢાર પ્રમાણે જીવો તો બ્રેઇન ડેવલપ થાય જ બ્રેઇનને ડેવલપ કરવું જ પડે બ્રેન ડેવલપ કરો છો પ્રથમ સોળ અઢાર અત્યારે કળિયુગમિયા છે ને એક વિચિત્ર રોગ બધાને વળગી ગયો છે નેગેટિવ વિચારોમાં સ્ટક રહેવાનો એટલી બધી ખાનગીઓ આવે કાલે બે યુવક જોડે ખાનગી કરી એ પોતાના પાસ્ટમાંથી અને પોતાની ભૂલોમાંથી એમાંથી બહાર જ નથી નીકળી આપતો અડધો પોણો કલાક સુધી સમજાય મેં તો તું એનું ચિંતા છોડ પાસ્ટમાં જે ભૂલ થઈ ગઈ હોય એની ચિંતા છોડ તારી ભૂલોને તું ભૂલી જા બસ બીજાની ભૂલોને ભૂલવાની છે પોતાની ભૂલોને પણ ભૂલવાની હા પોતાની ભૂલોને સુધારવાની ખરી પણ પોતાની ભૂલોનું મનનચિંતન નહીં કરવાનું મેં તો જેવા વિચારીશું ને એવા થશે ફિટનેસ માટે હેલ્થ માટે સારામાં સારી ટેકનિક તો આ છે થોટ પ્રોસેસ બદલા બસ ફૂડ ફૂડ બદલવું કે દવા બદલવા કરતાં વધારે થોટ પ્રોસેસ બદલવાની જરૂર છે એ મોસ્ટ ઇફેક્ટિવ છે પણ હું એક બાજુ દવા લેતો હોય ને એક બાજુ સરસ ડાયટ મારું હોય બધી રીતને વ્યવસ્થિત હોય પણ મને વિચાર જ એવા રહેતા હોય કે ના હું તો હાજર થવાના જ નથી તો બિચારી દવા હું કરશ ભાઈ મને મારું કામ કરવા દે ને તું હું યાર મારી મહેનત પર પાણી ફેરવી કાઢે દવાની અસર ના થાય થોટ પ્રોસેસ બદલવી જ પડશે પોઝિટિવ થિંકિંગ કરવું જ પડશે નેગેટિવ થિંક સ્ટક થઈ જાય છે હમણાં એક છોકરો આવ્યો હજુ તો યુવાન છે બોલો હજુ હાયર સેકન્ડરી ભણે હજુ કોલેજમાં નહીં આવ્યો એ છોકરો કદાચ તો બી એને એમ જ થઈ જશે કે મને કંઈક થશે એટેક આવશે ને હું મરી જઈશ એને ફાધર કંટાળી ગયા સમજાય સમજાય પછી મેં સમજાયું હતું પછી ભાઈ બાજુ અત્યારે થોડા બે ત્રણ દડાથી પાછું એ વળગણ થયું છે પાછું વળગણ એટલે નેગેટિવ થેન્ક યુ બધું ભગવાન સ્વામીના આશીર્વાદ આપ્યા છે નંદકાણે દર્શન તેડી જઈશ આપણે ધામમાં જો કોણ લેવા આવશે તો કે સ્વામીજી પ્રભુ સ્વામીજી તો તો એ લેવા આવવાના છો તું હું કામ નક્કી કરે જવાનું એને ટાઈમ થશે તારે લઈ જઈશ રિપોર્ટ બધા જ નોર્મલ મેડિકલી બધા જ ડૉક્ટર કે કાંઈ છે જ નહીં બધા ટેસ્ટ કરે નહીં પણ આ થોટ પ્રોસેસ થિંકિંગ કોણ બદલશે અને એ વસ્તામાં જ પ્રથમ સોળમાં છેલ્લા વિયોગમાં કહી દીધું સવડા વિચારને ગ્રહણ કરવાના અવળા વિચારનો ત્યાગ કરવા ત્યાગ કરવો જ પડે ખબર નહીં એક આ આ કળિયુગનો પ્રભાવ પ્રભાવ છે કળીનો જ પ્રભાવ છે કે માણસ વિચારોમાં સ્ટક થવાનો અને નેગેટિવ વિચારોનો વિક્ટીમ બનવાનો જ અને એ સત્સંગ હશે સન સમાગમ હશે વાર્તાનો મારો હશે આ બધા સેમિનાર બહુ કરતા હોય પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ પણ એ સેમિનારની બહાર અંદર હોયલું પૂરતું બહાર નીકળેલ પછી હતા ને એવા ને એવા માઇન્ડ પાવર નાન એમ બધા ઘણા ચાલતા હોય છે જ્ઞાન પીરસવું તો સહેલું છે સ્વામી પણ જ્ઞાનને વિજ્ઞાનમાં લઈ જવું ગ્રોથ કૃપા જોઈએ ત્યાં નિરંતર કથાવર્તાનો મારો જોઈએ તો સ્વામીજી કે પ્રથમ સોળ પ્રમાણે જીવ એટલે બ્રેઇન ડેવલપ થાય છે આ છેલ્લો વિવેક આવી જાય ને સ્વામી તો બધા વિવેક આવી જાય પાછું સૌડો વિચારને ગ્રહણ એવળો વિચારના ટુ ઇમ્બાય પોઝિટિવ થોટ્સ અને ટુ એ રેડી ગ ટુ બાયપાસ ટુ ઇગ્નોર નેગેટિવ થોટ્સ એટલે આપણા જીવનમાં આ બે વસ્તરામાં તો જોઈએ જોઈએ ને જોઈએ જ છતાંય સ્વામીજીએ કૃપા કરીને આપણને કેટલી છૂટછાટ એટલી આપી દીધી કે કંઈ વાંધો નહીં તમે ફેલ થાવશ ભજન સાથે કરના બસ એમ કહી દે કે ફેલ થશે એટલે ચાલશે જ ન તો તો કઈ રીતે ચાલી જ નહીં આપણે ચાલીએ આપણે કોઈ ન ચાલી શકીએ ભગવાનને આપણી પર ગ્રેસ કરી સ્વામી કે તમે એક વખત ફેલ થાવ માફ બીજી વખત ફેલ થાવ માફ ત્રીજી વખત ફેલ થયા ને સ્વાધ્યાય ભજન ના કર્યું પૂરું પણ રિપીટેડલી આપણે ફેલ થઈએ છીએ એ આપણી અજાગ્રતતા છે આપણે રાજી નથી કરવા આત્માન સુખી નથી કરવો અથવા ભગવાનનો મહિમા નથી સમજાણો વિશે માલ મનાણો એટલે આપણે ફેલ થયા કરતા હોય સ્વામીજી એક વખત બાથરૂમમાંથી સ્નાન કરી અને બહાર આવતા હતા શિયાળાના દિવસો હતા ગરમ પાણીથી સ્નાન કરાવડાવ્યું હશે સેવકોએ સંતોએ બાથરૂમનું અંદર મિરર અને મિરર ઉપર બધી સ્ટીમ ચોટી ગયેલી આમ બધા ગરમ પાણીમાંથી વરાળ નીકળે એટલે બધી પછી સ્વામીજી આમ બાથરૂમમાંથી એમ બહાર નીકળતા હતા ત્યાં દરો આગળ જ એટલે સ્વામી મિરર સામે જોયું તો સ્ટીમ ચોટી ગયેલી બધી એટલે દેખાય નહીં ને પોતાનું પ્રતિબિંબ એટલે સ્વામીજીએ પછી હાથ ફેર્યો આમ હાથેથી તો એ સ્ટીમ જેટલી ખસી એટલે પાછું પોતાનું પ્રતિબિંબ અંદરથી દેખાવા માંડ્યું સ્વામી કે આત્માને પરમાત્મા પછી આટલી જ પાતળી આવરણ છે આટલું જ છે પાત્ર આવરણ અને એ જો આવરણ હટી જાય તો આત્માની અંદર પરમાત્માનું દર્શન થાય પણ આપણને આત્મામાં પરમાત્માનું દર્શન નથી તો કંઈક આવી જામી ગયું છે કશું આવરણ છે અને સ્વામી કે પ્રથમ સોળ અને અઢાર પ્રમાણે જો જીવતો હોય તો એ આવરણ હટી જાય પછી ભગવાન એટલે પ્રથમ સોળના અઢાર પ્રમાણે જીવન જીવે એને આત્માની અંદર પરમાત્માનું પ્રતિબિંબ દેખાય એટલે આ પ્રથમ સોળ અઢાર પ્રમાણે જીવન જીવે એને ભગવાનને એને કોઈ છેટું પછી રહેતું નથી એટલે બ્રહ્મવિદ્યાનો આ પાઠ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભગવાન સ્વામિનારાયણની અંદર પ્રથમના અઢારમાં ઘણા બધા આશીર્વાદ પણ આપ્યા છે આપણને આપણે બધાને જ ખબર છે શું શું આશીર્વાદ આપશે કોઈને યાદ છે પ્રથમ સોળ અઢારની અંદર જો તમે ઇન્દ્રિયનો આહાર શુદ્ધ રાખશો પંચ જ્ઞાન ઇન્દ્રિયનો આહાર તો આશીર્વાદ શું પણ જેને ખાલી એક લીટીમાં એક એક જેટલું યાદ હોય એટલું બોલજો અઢાર તો વાંચો છે બોલો પેલું એક લીટી તમે બોલો તમે અમારી સર્વે સર્વે સેવા કરી પતી ગયું એક બેન પહેલાં એક પતાવી દે બેડા છે છૂટા નહીં પડીએ પણ પેલા પતાવી દઈએ પ્રથમ અઢારમાં કીધું તમે અમારી સર્વે સેવા સર્વે સેવા એટલે પતી ગયો ને હમણાં હરિપ્રબોધન યુવા મહોત્સવ ઉજવી ગયો એમાં અલગ અલગ સેવામાંથી આમાંથી કોણ એવું છે કે જેને બધા જ ડિપાર્ટમેન્ટમાં સેવા કરી કોઈ કરી છે આમાંથી કોઈ કરીશ જેટલા બેઠા જે એને પ્રથમ અઢાર પ્રમાણે જીવ્યો છે એ બધા બધી જ સેવા કરીશ ભલે ફિઝિકલી એમ લાગતું હોય કે નથી કરી પણ એને કરી જ છે અથવા એનું ફળ ભગવાન સ્વામીને આપવાના જ છે સર્વે સેવા કરી બધી જ પ્રકારની છે પછી બીજું શું કીધું ભેળા રહીશ ભેળા રહેવાનું એટલે હું ભગવાનના ભેળા ક્યારે રહેવા ખબર ભેળા રહીશ ભગવાનની ભેળા રહેવું હોય પરબ્રહ્મની સાથે રહેવું હોય ને તો ભ્રમરૂપ થવું તો પડે જ અક્ષર બ્રહ્મનું શરીર ના હોય ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ જોડે ન રહી શકાય એટલે પ્રથમ અઢારમાં એ બી આશીર્વાદ આપી દીધા કે તમે પ્રથમ અઢાર પ્રમાણે જીવન જીવો એટલે શુદ્ધ બ્રાહ્મી સ્થિત થઈ જાય પછી તમે અમારો દાખલો ભગવાન સ્વામિનાયણ કે અમે પૃથ્વી પર આવ્યા છીએ અને અમારો જે દાખલો છે એ સફળ તો કર્યો કહેવાય જો તમે પ્રથમ અઢાર પ્રમાણે જીવન જીવો ઇન્દ્રિય અંતઃકરણનો વિવેક પ્રગટાવો તો પછી એના છે તો મુક્ત થવાય જ નહીં મુક્ત એટલે શું વોટ મીન ભાઈ મુક્ત ફ્રીડમ તેનાથી ફ્રીડમ માયાથી રાઈટ જન્મ મરણ મુક્તિ એટલે આ બધા ચક્કરમાંથી મુક્તિ મળે આપણને મુક્તિ એટલે આ બધા વિકારોમાંથી મુક્તિ એટલે આ બધા સ્વભાવ પ્રકૃતિઓમાંથી એ બધામાંથી મુક્તિ મળે જ્યાં સુધી માયાના બંધનમાં જ્યાં સુધી સાધક બંધાયેલો છે ત્યાં સુધીને મુક્ત કહેવાય આ બધા જ પ્રકારના બંધનમાંથી છૂટે દેટ ઇઝ મુક્ત તો પ્રથમ અઢાર પ્રમાણે જીવન જીવે તો જ મુક્ત થવાય બાકી મુક્ત થવાતું નથી પછી આ સિવાય કોઈ છે આશીર્વાદ મહારાજ સ્વયં બોલે અમે તમને સર્વને આશીર્વાદ દઈશું કાજે તમે અમારો દાખલો સફળ કર્યો પછી હજુ છે કંઈ પ્રથમ સોળ અઢારમાં હું આશીર્વાદ છે એ જ મુક્ત થશે તમે અમારો દાખલો સફળ કર્યો ઉપર અમે ઘણા પ્રસન્ન થઈશું એ તો ભૂલી જ ગયા તમે તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું કાજે તમે અમારો દાખલો ભગવાન રાજી થાય અને જો પ્રથમ સોળ અઢાર પ્રમાણે અઠવાડિયા ના જીવાય તો બ્રાહ્મ રાક્ષસનું દયા હશે ભોગા કાઢ એ બી ભૂલતા નહીં પેલું જેમ યાદ રાખો એમ આ બી યાદ રાખવું પડે પણ ભગવાન છે ને કરુણાનિધિ છે આપણે માફ માફી માગેલીએ ને જાગ્રત રહીએ ને ફરી નપાસ ન થવા માટે કટિબદ્ધ થઈએ તો ભગવાન તો બહુ દયાળુ છે પણ એ દયાનો આપણે પછી મિસયુઝ થવો જોઈએ દયાળું છે ને માફી માગી લઈશ બસ મહિમાના ઓથે આપણા નિયમ ધર્મનો લોપ નહીં કરવાનો ઓકે તો આઠ ને પાંત્રીસ થઈ ગઈ પ્રથમ અઢાર અને સોળ વિશે આવતીકાલે આપણે ફરીથી પાછું હજુ તો આ શરૂઆત છે હજુ બે દિવસ આની પર ચર્ચા વિચારણા કરીશું એક ચેપ્ટરમાં આપણે લગભગ એવરેજ ત્રણ દિવસ લઈએ છીએ ને એવું થાય છે ને આપણે આજે તારીખથી બાવીસ ત્રેવીસ અને ચોવીસ હજુ આપણે આ વચ્ચે આ ચેપ્ટર ઉપર પ્રથમ છોડાર ઉપર આપણે થોડું મનનચિંતન કરીશ પછી એક નાનકડો બ્રેક લઈશ એવડી જવાનું છે પોશી પૂનમ ઉજવા માટે પચીસમી તારીખે સાહેબ ચોવીસમી અમે જઈશું પછી પાછા પાછા આવશું એટલે ફરી પાછું આપણું ચાલો બ્રહ્મવિદ્યાના પાઠ પૂરા કરી દેવા પણ બ્રહ્મવિદ્યાના પાઠ પૂરા કરે એવું નહીં વિદ્યા અંદર ઉતારવી છે બસ શીખી લેવી છે ખાલી સાંભળી લીધું ને હું બોલી લઉં એનાથી અટકી જવાનું મોટા ભાગની વ્યક્તિ છે ને મોટા ભાગના ભક્તો એ સંતોષ બહુ અનુભવે છે માથાકૂટાશે સંતો શું અનુભવે હું તો રેગ્યુલર મંગળામાં જાઉં છું હું તો રેગ્યુલર પૂજા કરું છું હું તો રેગ્યુલર સત્સંગ સભા ભરું છું બસ સભામાં જ ગયા તો અમે બધા વડીલો હોય ને બધા બધા જ એમ પારાયણ અમે એટેન્ડ કર્યું પૂરેપૂરો લાભ લીધો કથાનો પૂરેપૂરો લાભ લીધો બધી કથા આપણે ને કથામાં જે વખતા હતા અને જે સરસ વાતો કરતા હતા એટલી મજા આવી તમે શું શીખ્યા એ પછીની વાત છે મજા આવી બસ ખાલી સાંભળવાથી ને વાંચવાથી સંતોષ ન અનુભવો રાઈટ અંદર ઉતારવાની છે જ્ઞાન નહીં વિજ્ઞાન જોઈએ જ્ઞાન તો મળે છે સારી વસ્તુ છે વિજ્ઞાન એટલે ટુ રિયલાઇઝ ટુ એક્સપિરિયન્સ ટુ પુટ ઇન ટુ એક્શન અથવા એનો સાક્ષાત્કાર થાય એને વિજ્ઞાન કહેવાય જ્ઞાન એટલે જાણવું વિજ્ઞાન એટલે અનુભવવું એટલે આપણે જ્યાં સુધી સિદ્ધ ના થાય ને ત્યાં સુધી છોડવાનું જ નહીં અને તમે ક્યાં સુધી આ કરવાનું ભાઈ આ તો કરોડો એમના હેવા તોડવાનો પ્રોગ્રામ છે આ તો એક દિવસમાં નહીં મેળ પડે ને કન્સિસ્ટન્સી રિઝલ્ટ આપશે આ તો થોડા દિવસ આવે ને પછી પાછે કે હવે સાંભળી લઈશું શાંતિથી હવે યાર બહુ ઉઠવાનું ઘણા દેહભાવ નડી હશે નહીં નડતો હોય અમુક જણા એવા છે કે જે રોજ જે રોજ આવે અમુક જણા આમ ચેન્જ થયા કરે ખો આપે તું જાવે હું પછી આજે આમ તું થા કે મને કેવડા છે ત્રણેક દિવસમાં પાછો આવી જઈશ ભગવાને ખો આપશે કન્સિસ્ટન્સી વેરી ઇમ્પોર્ટન્ટ કાલે ફરી મળીએ આપણે આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ આપણા સૌના જીવનમાં પ્રથમ અઢાર અને સોળનો વિવેક સિદ્ધ કરાવે એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની